પાંચમા ગઈકાલે જે જોયું સામાજિક વિજ્ઞાનમાં, હવે આગળ વનવાસી અને વિચરતી જાતિના લોકો. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. સમકાલીન એટલે કે તે સમયમાં જે થઈ ગયા ઇતિહાસકારો, એમણે મુસાફરો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિ હતી જે એના વિશેની આપણને જાણકારી ખૂબ જ ઓછી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી, એટલે એમના વિશે કોઈ લેખિત માહિતી મળતી નથી. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીતરિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. પરંતુ આ જે હતી વનવાસી જનજાતિ કે પ્રજા, એ પોતે પોતાના સમૃદ્ધ એટલે કે જે રીતરિવાજો ખૂબ સારા હતા અને જે પરંપરાઓ હતી એનું મૌખિક રીતે આપણને વ્યવસ્થિત વાતો મળી છે કે પોતાની સમૃદ્ધ રીતરિવાજો અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. એટલે કે અમુક જે મા બાપ, માની લો કે જે રીતરિવાજો અને પરંપરાઓ કરતા હોય તો એના દીકરાઓ કરતા હોય, પછી એના દીકરાઓ કરતા હોય, એમ પરંપરાગત રીતે એકબીજા પેઢી દર પેઢીએ ચાલ્યું આવ્યું, એટલે કે વારસામાં મળતી હતી. રીતરિવાજો આપણે કેમ આપણા દાદા જે કરતા હોય રીતરિવાજો, એ રીતે આપણે વર્તન કરતા હોઈએ, એ રીતે આ વનવાસી જાતિના લોકો પણ રીતરિવાજો અને પરંપરાઓનું રક્ષણ કરતા આવ્યા. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓ પણ ઉપયોગમાં કરે છે. અત્યારના જે ઇતિહાસકારો છે ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરતા જોવા મળે છે. આપણે અહીં સુધી રાખીએ, હવે વધુ આપણે આવતા વિડીયોમાં સમજીશું.